રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી આજ રોજ 8મી વખત કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે, જેમાં 550 મેટ્રિક ટન ડુંગળી ભરીને કિસાન રેંક ટ્રેન આજે રવાના થશે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી 8મી વખત કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ અને રાજ્યમાં કરવામાં આવી હતી, જેમાં 3 વખત ગુવાહાટી અને 4 વખત સિલિગુડી ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી અને ફરી 8મી વખત અને 5મી વાર સિલિગુડી ડુંગળી ભરીને રવાના થશે, જેમાં 550 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે। આજ રોજ આ અમારી 8મી રેક છે અને આની પહેલાં 7 ભરાઈ ચૂકી છે, જે સિલિગુડી ગુવાહાટી વગેરે જગ્યાએ જઈ ચૂકી છે અને આ 8મી રેકની અંદર જે પહેલાંના આગળના જે ભાવો હતા એ કમ્પેરિઝનમાં અડધા ભાવ થઈ ગયા છે। તો સરકાર દ્વારા કોઈ એવી સ્કીમ લઈ આવવામાં આવે કે જેથી કરીને ખેડૂતોને જેમ MSP છે એવી રીતે કોઈ ટેકાનો ભાવ મળી રહે અને જેને કારણે ખેડૂતોની બચત થાય અને ડુંગળીનું વાવેતર વધારે થઈ શકે અને આ એરિયાને અંદર ડુંગળીનું વાવેતર વધારે થશે તો અહીંયા રોજગારીની તકો ઘણી બધી ઉજળી રહેલી છે। ગ્રેડિંગની અંદર ઘણા બધા લેબરો સચવાઈ જાય એવું છે, ટ્રકોનું ટ્રાન્સપોર્ટેશન ચાલે એવું છે, તો સૌરાષ્ટ્રને બીજો અન્ય ઉદ્યોગ ન મળવા છતાં પણ જો આવો કંઈક બેનિફિટ મળે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને, સૌરાષ્ટ્રના ટ્રકોવાળાને, સૌરાષ્ટ્રના મજૂરોને એક સારી રોજગારીની તકો ઊભી થઈ શકે એમ છે। આ એરિયાને પ્રોસેસિંગ ઝોન જાહેર કરવાની જરૂર છે, ખાસ કરીને જેથી કરીને આવી અન્ય પ્રોસેસો થાય, ડિહાઇડ્રેશન થઈ શકે, ડુંગળીનું ગ્રેડિંગ થઈ શકે, ટમેટાનું ગ્રેડિંગ થઈ શકે અને બહારના રાજ્યોમાં અને બહારના દેશોની અંદર પણ થઈ શકે। હાલમાં જે બાંગ્લાદેશ અને બીજા રાજ્યોમાં ત્યાંની ગવર્મેન્ટ દ્વારા ડ્યુટી નાખવામાં આવેલી છે, જે ખૂબ જ ગેરવ્યાજબી છે, કારણ કે ડુંગળીમાંથી કોઈ રાજ્યમાં કે કોઈ દેશની અંદર ડ્યુટી હોતી નથી, જ્યારે એક્સપોર્ટની અંદર અત્યારે 7-8% ડ્યુટી છે। જો એ ઘટાડી દેવામાં આવે તો હાલ તુરંત જ એનો ફાયદો ખેડૂતોને સીધો મળે એવી શક્યતાઓ રહેલી છે। એટલે આપણા માધ્યમ દ્વારા હું માનનીય વડાપ્રધાનશ્રી અને ઇન્ટરનેશનલ લેવલની જે પોલિસીઓ છે એમાં થોડો ચેન્જ કરી અને આ જે ટેક્સ છે ડુંગળી ઉપર, જે ખરેખર ન હોવો જોઈએ, જો એ ટેક્સ કાઢી નાખવામાં આવે તો આપણી ડુંગળીઓના 200-250 રૂપિયાના ભાવ મળી જાય તો પણ ખેડૂતોને કંઈક વળતર મળે એમ છે। હાલના તબક્કે ખેડૂતોના પૈસા ઓછા થઈ રહ્યા છે, તો સરકારના પોલિસીમાં થોડા ફેરફારો કરી અને જે આ ડ્યુટી છે એને દૂર કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટેશનના માધ્યમોને થોડા ઝડપી બનાવવામાં આવે, ઇઝી બનાવવામાં આવે, રેલવેને ડેવલપ થઈ શકે એવું છે, રેલવેને પણ સારું ભાડું મળી શકે એમ છે અને વિદેશી હુંડિયામણ પણ આપણા દેશની અંદર આવી શકે એવી શક્યતાઓ રહેલી છે। તો આપના માધ્યમ દ્વારા હું ફરી પાછું એવું કહીશ કે આવી કંઈક નવી સ્કીમો ગવર્મેન્ટ ડિક્લેર કરે। આજરોજ કેટલામી રેન્ક છે અને ક્યાં જવાની છે? આજ રોજની આ 8મી રેન્ક છે અને આ સિલિગુડી જવાની છે અને ત્યાંથી ક્રોસિંગ કરી અને માલદા જવાની છે, એટલે કે બાંગ્લાદેશ જવા રવાના થશે આ માલ ત્યાં। આની અંદર 550 મેટ્રિક ટન માલ જઈ રહ્યો છે। અત્યારે ડુંગળી જનરલ ભાવ તો બધા જે વેપારીઓની ખેડૂતોની ભરાઈ છે એ ખેડૂતોની 400-500 રૂપિયાના ભાવ હતા, ત્યારની તૈયાર કરેલી ડુંગળી છે, રેન્ક મોડી આવવાને કારણે થોડું લેટ થઈ ગયું અને માર્કેટો વધારે પડતી ડાઉન થઈ ગઈ। અત્યારે ડુંગળીની પોઝિશન 150-200 રૂપિયા જેવી છે, એટલે કે 8-10 રૂપિયાના કિલોએ ડુંગળી હોલસેલની અંદર વેચવી હોય તો વેચાવી મુશ્કેલ છે। રાણાભાઉ, આ 8મી વખત મારી ડુંગળી રેકમાં જઈ રહી છે, અટણે ડુંગળીના ભાવ સતત નીચા જઈ રહ્યા છે, તો માનનીય શ્રી વડાપ્રધાનની જે આ સ્કીમ છે એ વારંવાર ચાલુ લે અને વારંવાર રેક આપે તો જે પોષણક્ષમ ભાવ મળતા હતા પણ ડુંગળીની આવક વધવાથી એકદમ ભાવ ગબડી રહ્યા, તો વારંવાર રેક આપે તો પોષણક્ષમ ભાવ મળી રહે, ટ્રક દ્વારા ડુંગળી પોહાય એમ નથી, ટ્રક ડીઝલના ભાવ બહુ વધ્યા એટલે ટ્રક દ્વારા પોસાય એમ નથી, તો વારંવાર આ રેક આપે તો અહીંથી માલનો નિકાલ થાય એમ છે, નકર માલ બધો અહીંને પીડ્યો રહીએ તો સસ્તા ભાડે જે મને એમ જલ્દી રેકવું આપે એવી અમારી માનનીય વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીજીને નમ્ર અપીલ કરવામાં આવે છે। અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી।